धोरण आठ विषय सामाज विज्ञान पाठ्यक्रम भारत न बंधारण एम आज आग चर्चा करीशू। अपने लगभग प्रजासत्ताक सुधी अभ्यास करो है, हमें आप आग जो है कि एक कोठनी आपेलो है केन्द्र सरकार राष्ट्रपति धारासभा कारोबारी न्यायतंत्र धारासभा अंदर एने के संसद एने कही तो लोकसभा राज्यसभा कारोबारी में वडाप्रधान एमनु मंत्रिमंडल न्यायतंत्र में सर्वोच्च अदालत नो समावेश थाय छे। एटले के अहींया केन्द्र सरकार की बात करी है कि आपने जे बंधारण की विशेषता आपणे भणी रहा छे एमां त्रण विशेषताओ साथे साथे आनो पण अभ्यास करवानो छे कि केन्द्र सरकार की अंदर पहला राष्ट्रपति राष्ट्रपति नी नीचे धारासभा कारोबारी और न्यायतंत्र आ त्रण आवे छे। धारासभा एटले के संसद, तो संसद में कोनो कोनो समावेश थाय तो लोकसभा અને રાજ્યસભા। કારોબારીની અંદર વડાપ્રધાન અને એમનું મંત્રીમંડળ, ત્યારે ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલત આવી શકે છે। આ થઈ કેન્દ્ર સરકારની વાત। ત્યાર પછી રાજ્યકક્ષાએ, તો રાજ્યકક્ષાએ રાજ્ય સરકાર રાજ્યપાલ, राज्यपाल ने हाथ नीचे धारासभा कारोबारी और न्यायतंत्र। धारासभा नी अंदर विधानसभा और विधान परिषद, कारोबारी में मुख्यमंत्री और मंत्रिमंडल, न्यायतंत्र में वडी अदालत और तेनी ताबानी अदालत। એટલે આપણે એને વ્યવસ્થિત સમજી લઈએ કે ધારાસભા, તો આપણા ભારતની અંદર ઘણા રાજ્યોમાં માત્ર વિધાનસભા છે અને કેટલાક એવા રાજ્યો છે કે એની અંદર વિધાનસભા અને વિધાન પરિષદ હોય છે। કારોબારીમાં મુખ્યમંત્રી અને એમનું મંત્રીમંડળ, જ્યારે ન્યાયતંત્રમાં વડી અદાલત, જિલ્લા અદાલત અને એની તાબાની અદાલતોનો સમાવેશ થાય છે। ત્યાર પછી જોઈએ કે સ્થાનિક પ્રશાસન, સ્થાનિક પ્રશાસનમાં પંચાયતી રાજ્ય અને મહાનગરપાલિકા અને નગરપાલિકાનો સમાવેશ થઈ શકે છે। એટલે અહીંયા આપણે જે બાબતો ચર્ચા કરી એ કેન્દ્ર સરકાર, राज्य सरकार और स्थानिक प्रशासन। हम अपने विगतवार समझिए तो धारासभा कारोबारी ने अपने जे चर्चा करी एनी अंदर जोईए तो धारासभा कारोबारी और न्यायतंत्र एक केंद्र सरकार अंगों छे। એટલે પ્રશ્ન આવે કે કેન્દ્ર સરકારના અંગો કયા કયા, તો ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર। હવે આ ત્રણે ત્રણ અંગોનું કાર્ય છે કે ધારાસભાનું કાર્ય શું છે, કારોબારીનું કાર્ય શું છે અને ન્યાયતંત્ર શું કાર્ય કરે છે। કારોબારી એટલે કે સંસદ, સંસદ કાયદાઓ ઘડવાનું કાર્ય કરે છે। કારોબારી એટલે કે મંત્રીમંડળ, તો મંત્રીમંડળ આ કાયદાઓનો અમલ કરવાનું કાર્ય કરે છે। અને ન્યાયતંત્રનું કાર્ય કે કાયદાઓનું અર્થઘટન કરવાનું અને ન્યાય આપવાનું કામ કરે છે। એટલે આ પ્રમાણે સરકારના ત્રણ અંગો અને ત્રણ અંગોનું કાર્ય શું છે તે ધારાસભા કહીએ એટલે કે સંસદ,
જે સંસદ છે એ કાયદા ઘડવાનું કામ કરે. અહીંયા જે ઘડેલા કાયદા છે એનો અમલ કરાવવાનું કામ મંત્રીમંડળ એટલે કે કારોબારી કરાવે છે. અને ન્યાયતંત્ર છે કે જે સંસદે ઘડેલા કાયદાઓ છે અને કારોબારીએ જેને અમલ કરવાનું કહ્યું છે એ કાયદાઓનું અર્થઘટન કરવાનું અને ન્યાય આપવાનું કામ એ ન્યાયતંત્રનું છે. હવે આપણે અહીંયા જોઈ લઈએ કે ગુજરાતમાં પણ વિધાનસભા, મંત્રીમંડળ અને વડી અદાલત છે. આમ કેમ તો ગુજરાત એક રાજ્ય છે, પણ તે રાજ્યની અંદર વિધાનસભા, મંત્રીમંડળ અને વડી અદાલત એટલે સરકારના ત્રણે ત્રણ અંગો કે વિધાનસભા છે, મંત્રીમંડળ છે અને વડી અદાલત છે. અને ગુજરાત રાજ્ય છે એટલા માટે. હવે આપણે ચોથી જે વિશેષતા હતી બંધારણની એને સમજવાની છે, સંઘરાજ્ય. પ્રથમ આપણે સમજી કે સંઘરાજ્ય કોને કહેવામાં આવે, તો ભારત એક સંઘરાજ્ય છે. સંઘ એટલે કે ઘટક રાજ્યોનો બનેલો સંઘ. કે ભારતની અંદર ઘટક રાજ્યો એટલે અલગ અલગ રાજ્યો છે. હાલમાં આપણા ભારતમાં 29 રાજ્યો છે, એટલે 29 રાજ્યોનો એક સંઘ બનેલો છે. એટલે ઘટક રાજ્યો, અલગ અલગ રાજ્યોનો એક સંઘ જે બનેલો છે એને સંઘરાજ્ય કહેવામાં આવે છે. હવે જે ઘટક રાજ્યનો બનેલો સંઘ, જેમાં કાયદા ઘડવા માટે કેન્દ્રના વિષયો, રાજ્યના વિષયો તેમજ સંયુક્ત વિષયો નક્કી થયેલા છે. દેશની સંસદ સંઘ યાદીના વિષયો પર જે કાયદા ઘડે તે સમગ્ર દેશને લાગુ પડે છે. આખા સમજી લેવાનું છે સંઘરાજ્યમાં કે ભારત એ ઘટક રાજ્યનો બનેલો સંઘ છે, કે જેમાં કાયદા ઘડવા માટે કેન્દ્રના વિષયો, રાજ્યના વિષયો તેમજ સંયુક્ત વિષયો નક્કી થયેલા છે. એમાં કાયદા ઘડવા માટે કેન્દ્રના વિષયો કે દેશની સંસદ સંઘ યાદીના વિષયો પર જે કાયદા ઘડે તે સમગ્ર દેશને લાગુ પડે છે. એટલે કે કેન્દ્ર એટલે કે દેશની સરકાર, આપણું જે સંઘ જે કહેવામાં આવે, એ જે સંસદ જે કાયદા ઘડે એ સમગ્ર દેશને લાગુ પડે છે. રાજ્યના વિષયો જે રાજ્ય કાયદા ઘડે એ રાજ્યને લાગુ પડે, અને સંયુક્ત વિષયોના આધારે એટલે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને સંયુક્ત વિષયો નક્કી થયેલા હોય એ પ્રમાણે કાયદા ઘડે છે. એટલે સંઘે ઘડેલા યાને કે દેશે ઘડેલા અને ભારતની સંસદે ઘડેલા કાયદાઓ સમગ્ર દેશને લાગુ પડે છે. ખ્યાલ આવી ગયો? એ પ્રમાણે આ સંઘરાજ્યની વાત થઈ. હવે આપણો આગલો મુદ્દો છે મૂળભૂત અધિકાર. આપણે આપણા બંધારણની અંદર મૂળભૂત અધિકારો અને સ્વાતંત્ર્યનો સમાવેશ થયો છે. આપણને મૂળભૂત અધિકારો 6 મળ્યા છે, એની ખાલી તમને સમજ આપી દઉં કયા કયા અધિકારો છે. એટલે આપણે મૂળભૂત અધિકારો 6 મળ્યા છે. એક સમાનતાનો હક, સ્વાતંત્ર્યનો હક, શોષણ સામેનો હક, ધાર્મિક સ્વાતંત્ર્યનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને બંધારણીય ઈરાદાનો હક. આ પ્રમાણે આપણને 6 મૂળભૂત અધિકારો પ્રાપ્ત થયેલા છે. એમાં જોવા જઈએ તો ખાસ તો બંધારણીય ઈલાજનો અધિકાર જે આપવામાં આવ્યો છે, જેને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણના આત્મા સમાન ગણાવ્યો છે. એટલે આપણને જે અધિકારો મળ્યા છે, મૂળભૂત અધિકારો જેની આપણે ચર્ચા કરી, એ અધિકારો
પ્રાપ્ત કરવા માટે આપણે સમાનતાનો એક સ્વાતંત્ર્યનો હોય, શોષણ સામેનો હક હોય, કે ધાર્મિક સ્વાતંત્ર્ય, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર. જ્યારે આ અધિકારો આપણને પ્રાપ્ત નથી થયા ત્યારે આ બંધારણના ઈલાજના અધિકાર દ્વારા પેલા અધિકારો આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે બંધારણીય ઈલાજના હકને બંધારણના આત્મા સમાન ગણવામાં આવ્યો છે. એટલે આ પ્રમાણે આપણને મૂળભૂત અધિકારો પ્રાપ્ત થયેલા છે. એટલે આ પ્રમાણે આપણું જે ભારતનું બંધારણ એ પાઠની આપણે બંધારણની વિશે ચર્ચા કરી, બંધારણ કઈ રીતે બને તે, બંધારણની મુખ્ય વિશેષતાઓ, એમાં આપણે લોકશાહી શાસન પદ્ધતિ, ધર્મનિરપેક્ષતા, પ્રજાસત્તાક અને સામ્રાજ્યની અને સાથે સાથે મૂળભૂત અધિકારો આપણને જે પ્રાપ્ત થયા એની ચર્ચા કરેલી છે. હવે આપણે આ પાઠ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે આ સ્વાધ્યાયની કેટલીક ચર્ચાઓ કરી લઈએ કે સ્વાધ્યાયની અંદર છે પ્રશ્ન કે બંધારણ એટલે શું. તો એની અંદર આપણે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવામાં આવે છે. બંધારણના મુખ્ય ઘડવૈયા કોણ કોણ હતા? તો બંધારણના મુખ્ય ઘડવૈયાઓની અંદર અલ્લાદીન કૃષ્ણસ્વામી અય્યર, ડોક્ટર બી આર આંબેડકર અને કે એમ મુનશી એટલે કે કનૈયાલ મુનશી જેવા બંધારણના વિશેષ ઘડવૈયાઓ હતા. બંધારણની મુખ્ય વિશેષતાઓ કઈ કઈ હતી? તો બંધારણની મુખ્ય વિશેષતાઓ લોકશાહી શાસન પદ્ધતિ, ધર્મનિરપેક્ષતા, પ્રજાસત્તાક, સામ્રાજ્ય અને મૂળભૂત અધિકારો. બીજો પ્રશ્ન છે, કોઈ પણ દેશને બંધારણની શા માટે જરૂરિયાત છે? તો બંધારણ એટલા માટે જરૂરી છે, કોઈ પણ બંધારણ વગર કોઈ પણ દેશની કલ્પના થઈ શકે નહીં. બંધારણથી ઘણા ઉદ્દેશ્યો સિદ્ધ થાય છે. બંધારણ દેશના આદર્શોને સૂત્રબદ્ધ કરે છે. એટલે એ પ્રમાણે બંધારણની ઘડતરની કામગીરી કરવામાં આવે છે. આપણે આટલે સુધી રાખીશું એવી ચર્ચા પડી.